આંગણવાડીની માહિતી દર્શાવતો આ વિડિયો આપને અચૂક પરીક્ષામાં ખૂબ જ લાભ કરતા રહેશે. તો દરેક આંગણવાડી મુખ્ય સેવિકામાં જે પરીક્ષામાં બેસવાનાર તમામ તાલીમાર્થી તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે સરસ મજાનો વિડીયો નિહાળે, જેમાં તમામ પ્રકારની મુખ્ય સેવિકાને લગતી આંગણવાડીની ઇન્ફોર્મેશન એક જ વિડીયોમાં એક જ વખતમાં તમામ પ્રકારની આવી જાય. આ વિડીયોને અવશ્ય 3-4 વખત નિહાળશો જેથી કરી અને આપને પરીક્ષામાં ખૂબ જ સરળતા રહેશે. તો ચાલો જોઈએ ઇન્ફોર્મેશન ઓફ આંગણવાડી ICDS. આંગણવાડીનું બીજું નામ તો આપણે ઘણી વખત સાંભળેલું હોય, નંદ ઘેર આંગણવાડી વર્કરનું નામ યશોદા માતા. એક આંગણવાડીની વસ્તી, મિત્રો, નવા નિયમ પ્રમાણે આંગણવાડીની વસ્તી 2000ની છે. ઘણી જગ્યાએ તમને અવઢવ હશે, પણ આંગણવાડીની વસ્તી 2000 રાખો. બાળકોને લઈ અને આવું લઈ લાવવાની અને મૂકવાની પ્રવૃત્તિ કોણ કરે? તો તેડાગર કરે. એક આંગણવાડી પર બાળકોની સંખ્યા નવા નિયમ પ્રમાણે 145 છે. આંગણવાડીનું સુપરવિઝન કોણ કરે? તો મુખ્ય સેવિકા કરે. કેટલી આંગણવાડીનું? એક મુખ્ય સેવિકા કેટલી આંગણવાડીનું સુપરવિઝન કરે? તો 8-10 આંગણવાડીનું સુપરવિઝન કરે. મુખ્ય સેવિકાનું સુપરવિઝન કોણ કરે? એમના બોસ કોણ? તો CDPO, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર. આંગણવાડીના મકાનની જવાબદારી કોની હોય છે? તો આંગણવાડીના મકાનની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. બાળકના ઉંમર મુજબ ખૂબ જ ઓછું વજન હોય તો તેને વાસ્ટિંગ કહેવાય. આ પણ અવારનવાર પૂછેલું છે. ઉંમર મુજબ વજન ખૂબ ઓછું હોય તો વાસ્ટિંગ કહેવાય. ઉંમર મુજબ હાઇટ ઓછી હોય તો તેને સ્ટન્ટિંગ કહેવાય. ADHD એટલે શું? તો આંગણવાડીમાં આ એક બાળકની વર્તણૂકની ખામી જોવા માટેનું એક પ્રોગ્રામ છે. ADHD એટલે એટેન્શન ડેફિશિયટ હાયર એક્ટિવિટી ડિસઓર્ડર, જેમાં બાળકોનું વર્તન જોવામાં આવે છે, માનસિક અવસ્થા જોવામાં આવે છે. લાલ કે પીળા ઝોનમાં આવતા બાળકને આંગણવાડી કાર્યકર મારફતે મિશન બલમ સુખમ હેઠળ VCNC એટલે કે વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટર બાલશક્તિમ કેન્દ્રમાં લઈ જવામાં આવે છે. મિત્રો, આગળ ઉપર આપણે જોશું કે બાલશક્તિમ કેન્દ્ર ક્યાં ચાલે છે, પણ લાલ અને પીળું હોય તો એમને આંગણવાડી દ્વારા સૌ પ્રથમ વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટરમાં રાખવાનું. વધુ કુપોષિત હોય તો તાલુકા કક્ષાએ ચાલતા CMTC એટલે કે ચાઇલ્ડ માઇલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર પર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ચાલે, ત્યાં સારવાર આપવાની. જો દાખલ કરવાની જરૂરિયાત હોય અને અતિ કુપોષિત બાળક હોય તો જિલ્લા કક્ષાએ ચાલતા બાળ સંજીવની કેન્દ્ર એટલે NRC ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર પર લઈ જવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં માહિતી આપણે જોઈએ તો બાલશક્તિમ કેન્દ્ર એને VCNC કહેવાય એટલે કે વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટર કહેવાય, અને આંગણવાડી ઉપર ગ્રામ્ય કક્ષાએ ચાલે. બાલ સેવા કેન્દ્ર એને CMTC એટલે ચાઇલ્ડ માઇલ્ડ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર કહેવાય, જે પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર તાલુકા કક્ષાએ ચાલે. બાળ સંજીવની કેન્દ્ર NRC ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર, જે જિલ્લા કક્ષાની હોસ્પિટલ એટલે કે જિલ્લા કક્ષાએ ચાલે. ખૂબ જ મહત્વનું છે અને યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ તો આંગણવાડીમાં બાળકોને ક્યાં ક્યાં ગ્રેડમાં વહેંચવામાં આવે. લાલ, પીળો, કેસરી, ગુલાબી. લાલ હોય તો અતિ કુપોષિત, પીળો હોય તો મધ્યમ કુપોષિત, કેસરી હોય તો કુપોષિત, અને ગુલાબી હોય તો સારો. આંગણવાડીમાં બાળકોની વૃદ્ધિ અને વિકાસ વૃદ્ધિ માપવા માટેના ચાર્ટને શું કહેવાય? તો આપણે જોયો છે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ, એ પણ અવારનવાર પૂછાય છે. આંગણવાડીમાં બાળ દિવસની ઉજવણી કેટલી વાર કરવામાં આવે? તો વર્ષમાં 9 વાર કરવામાં આવે. બાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે? તો દર માસના 3rd ગુરુવારે કરવામાં આવે. આંગણવાડી ઉપર વાનગી શો ક્યારે ઉજવાય? તો દર મહિનાના 2rd ગુરુવારે ઉજવાય. આંગણવાડીમાં વાત્સલ્ય દિનની ઉજવણી કેટલી વાર અને કયા માસે થાય છે? તો વર્ષમાં 3 વાર થાય, જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર માસમાં થાય છે. આંગણવાડી ઉપર પૂર્ણ દિવસની ઉજવણી ક્યારે થાય? તો દર મહિનાના 4th મંગળવારે પૂર્ણ દિવસ એવની ઉજવણી થાય છે. આંગણવાડીમાં અન્નપ્રાશ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? દર મહિનાના 4th શુક્રવારે. મિત્રો, આમાં ઘણા જ પરીક્ષાર્થી મિત્રોને અવઢવ છે, પણ દર મહિનાના 4th શુક્રવાર, 4th Friday, એવરી મંથ 4th Friday.
આંગણવાડી ઉપર ચાલતી કેટલીક યોજનાઓ જેમાં જનશ્રી યોજના જે 2000માં આવી અને તેડાગર બહેનો માટેની યોજના છે, માતા યશોદા ગૌરવનિધિ યોજના જે પણ તેડાગર બહેનોના આર્થિક સમૃદ્ધિ માટેની છે, બાલિકા સમૃદ્ધિ યોજના 1997, સબલા યોજના કિશોરીઓ માટે, THR એટલે કે ટેક હોમ રેશન કિશોરી અને સગર્ભા માતા માટે અને ધાત્રી માતા માટેની યોજના છે, બાળ ગોકુળમ યોજના નિરાધાર બાળકોની શિક્ષણ અને સુરક્ષા માટેની યોજના છે, INCC એટલે ઇન્ટેન્સિવ ન્યુટ્રિશન કેમ્પિંગ સેન્ટર, જે ઘનિષ્ઠ પોષણ અભિયાન કહેવાય, જેને બાળકને આખો દિવસ આંગણવાડી ઉપર રાખી અને પોષણ આપવા માટેની યોજના છે, નિર્દર્શન યોજના જેમાં 6 માસથી 3 વર્ષના બાળકોને પોતાના નિર્દેશન હેઠળ ભોજન આપવાની યોજના છે, PMSMA પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જેમાં દર મહિનાની 9મી તારીખે સગર્ભા માતાને ગુણાત્મક રીતે એની તપાસ કરવામાં આવે છે. તો આ હતી યોજના અને આંગણવાડી અંગેનો ખૂબ ખૂબ ઊંડો અભ્યાસ. તો વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આ પ્રકારના વિડીયોઝને અવારનવાર જુઓ, જેમાંથી આંગણવાડીના વિષયને અનુરૂપ દરેક પ્રશ્નોને આવરી લેવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામિનેશન.